હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 4 ની અંદર સામાન્ય જ્ઞાનની અંદર પાઠ નંબર 6 જોશું, જેનું નામ છે ગુજરાતના જિલ્લાઓ અને તેના તાલુકાઓ. ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાની યાદી નીચે આપેલી છે, તેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. જો અહીં જિલ્લા, તેના જિલ્લા મથકો અને તેના તાલુકાઓ આપેલા છે, તેની આપણે આજે અભ્યાસ કરશું. ગુજરાતની અંદર કુલ 33 જિલ્લાઓ છે. કેટલા છે? 33 જિલ્લાઓ અને 33 જિલ્લા મથકો અને 250 તાલુકાઓ છે. કેટલા જિલ્લાઓ છે? કુલ 33 જિલ્લાઓ, 33 જિલ્લા મથક અને કુલ કેટલા તાલુકાઓ છે? 250. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે અમદાવાદ જિલ્લો છે, તો એનું જિલ્લું મથક અમદાવાદ છે. એના કુલ તાલુકા કેટલા છે? 10. અમરેલી જિલ્લો, એનું મથક અમરેલી, અને તાલુકાઓ કેટલા છે? તો કે 11. અરવલ્લી એટલે કે મોડાસા, એનું મથક કુલ કેટલા તાલુકાઓ છે? તો કે 6. આણંદ જિલ્લો, તેનું મથક આણંદ, એના તાલુકાઓ 8. કચ્છ, તેનું મથક ભુજ, કેટલા તાલુકાઓ છે? તો કે 10. ખેડા નડિયાદ, એના કેટલા તાલુકાઓ છે? 10. ગાંધીનગર, એનું મથક ગાંધીનગર, કેટલા જિલ્લા? તો કે 4. ગીર સોમનાથ, મથક વેરાવળ, એના તાલુકા 6. છોટાઉદેપુર, એનું મથક છોટેઉદેપુર, એના તાલુકા છે 6. જામનગર, તો એનું મથક જામનગર અને કુલ તાલુકાઓ 6. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢ જિલ્લો, એનું મથક જૂનાગઢ અને કુલ તાલુકાઓ 10. ડાંગ જિલ્લો, એનું મથક આહવા, એના કુલ તાલુકાઓ 3. તાપી જિલ્લો, એનું મથક વ્યારા, એના કુલ કેટલા તાલુકાઓ છે? તો કે 6. દાહોદ, તો દાહોદ મથક, એના કુલ તાલુકાઓ 8. દેવભૂમિ દ્વારકા, તેનું મથક ખંભાળિયા, કુલ 4 તાલુકાઓ. નર્મદા રાજપીપળા મથક, એના 5 તાલુકાઓ છે. નવસારી, એનું મથક નવસારી, કુલ કેટલા તાલુકાઓ છે? તો કે 6. પંચમહાલ, તો ગોધરા મથક છે અને કુલ કેટલા 7 તાલુકાઓ છે. પાટણનું મથક પાટણ અને કુલ 9 તાલુકાઓ છે. પોરબંદર, તેનું મથક પોરબંદર, કુલ કેટલા તાલુકાઓ? તો કે 3. બનાસકાંઠા પાલનપુર, તેનું મથક છે અને કુલ 14 તાલુકાઓ છે. બોટાદ મથક બોટાદ, તેનું 4 તાલુકાઓ છે. ભરૂચ, તેનું મથક ભરૂચ અને કુલ કેટલા તાલુકાઓ? તો કે 9. ભાવનગરનું મથક ભાવનગર અને કુલ કેટલા છે? તો કે 10 તાલુકાઓ. મહીસાગર, તેનું મથક લુણાવાડા, કુલ 6 તાલુકાઓ. મહીસાગર, તેનું લુણાવાડા, કેટલા તાલુકાઓ છે? તો કે 6. મહેસાણા, તેનું જિલ્લા મથક મહેસાણા, કુલ કેટલા તાલુકાઓ? 11. મોરબી, તેનું મથક મોરબી, કુલ 5 તાલુકા. રાજકોટનું રાજકોટ, કુલ 11 તાલુકાઓ. વડોદરાનું વડોદરા મથક, તેના કુલ 8 તાલુકા. વલસાડનું મથક વલસાડ, કુલ 6 તાલુકાઓ. સાબરકાંઠા, તો કે હિંમતનગર, તેના 8 તાલુકાઓ. સુરતનું સુરત, કુલ 10 તાલુકા છે. સુરેન્દ્રનગરનું મથક સુરેન્દ્રનગર, તેનું મથક તાલુકાઓ 10. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અને 250 તાલુકાઓ. ગુજરાતનું પાટનગર કયું છે? તો કે ગાંધીનગર. ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. અને સૌથી જિલ્લો નાનો ડાંગ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોશું. ગુજરાતના રાજ્યના જિલ્લાઓ કુલ કેટલા છે? તો કે 33. અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે અમદાવાદ. ચાણસમાં ખાલી જગ્યા જિલ્લાઓ આવેલો તાલુકો કયો છે? તો કે પાટણ. પાલનપુરમાં ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક કયું? બનાસકાંઠા. ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો તો કે કચ્છ. જાંબુક ધોળકોડાનો જિલ્લામાં આવેલો તાલુકો કયો? પંચમહાલ. ઉમરગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો કયો છે? વલસાડ. કચ્છ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે ભુજ. ઉપલેટા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો કયો છે? તો કે રાજકોટ. રાજપીપળા ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે નર્મદા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે આહવા. ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો ડાંગ. વડનગર ક્યાં જિલ્લામાં આવેલો તાલુકો છે? તો કે મહેસાણા. વેરાવળ ક્યાં જિલ્લાનું જિલ્લા મથક છે? તો કે ગીર સોમનાથ. ખંભાત ક્યાં જિલ્લામાં આવેલો તાલુકો છે? તો કે આણંદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? ખંભાળિયા. ગોધરા ક્યાં જિલ્લાનું જિલ્લા મથક છે? તો કે પંચમહાલ. તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે વ્યારા.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 3 જોશું. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ગુજરાતનો પાટનગર પોરબંદર છે, ખોટું. બારડોલી સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે, સાચું. સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક વિજયનગર છે, ખોટું. મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક છે, સાચું. ગુજરાતમાં કુલ 275 તાલુકાઓ છે, ખોટું. સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, સાચું. મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા છે, સાચું. ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા છે, ખોટું.